નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણો છો કે આપણું જે કંઈ જમીન રેકોર્ડ ગ્રામ્ય કક્ષાએથી નીકળે છે તે NERORની વેબસાઇટ પર નીકળે છે. તો આ NERORની વેબસાઇટ પર એક મોટી અપડેટ આવેલી છે. તો આજના આ વિડીયોમાં આપણે તે NERORમાં આવેલી મોટી અપડેટ વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, NERORમાં એક બહુ મોટી અપડેટ આવેલી છે. તો આ અપડેટમાં આપણે જોઈએ તો અગાઉ જે VCEના લોગિન આઈડીમાંથી આપણે લોગિન થતા ત્યારે ડાબી બાજુએ આપણને કેટલાક ઓપ્શન જોવા મળતા હતા, જેમાં RR પ્રિન્ટ, પેજ સેટઅપ એટલે કે પેજનું માર્જિન સેટ કરવા માટેના ઓપ્શન તથા બીજા ઓપ્શન આપણને જોવા મળી જતા હતા. તો આ ઓપ્શનમાં હવે અપડેટ આવી ગઈ છે અને તેના બદલે આપણને અહીંયા એક મોડ્યુલ નામનો એક ઓપ્શન જોવા મળી રહ્યો છે. તો આ મોડ્યુલના ઓપ્શનમાં શું શું નવી વિગતો આવેલી છે તેની આપણે વિગતવાર માહિતી માટે હું તમને કમ્પ્યુટર સ્ક્રીન પર લઈ જાઉં અને તેની વિગતવાર માહિતી આપણે જોતા જઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ROR માં એક બહુ મોટી અપડેટ આવી ગયેલી છે અને આ જે અપડેટ આવેલી છે તે ગ્રામ પંચાયત કચેરી ખાતેના VCE ઓપરેટર માટેની અપડેટ આવેલી છે. આપણે અગાઉ જે VCE આઈડીમાં લોગિન થતા હતા ત્યારે આપણને અહીંયા ડાબી બાજુએ આપણને અલગ અલગ ઓપ્શન મળતા હતા, જેમ કે ROR પ્રિન્ટ, પેજનું માર્જિન સેટ કરવા માટે આમ અલગ અલગ ઓપ્શન જોવા મળતા હતા. પણ હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ત્રણ જ ઓપ્શન જે ઉપર મેનુઓમાં મળી રહ્યા છે, પહેલો હોમ, બીજો લોગઆઉટ અને ત્રીજો મોડ્યુલ. તો હવે આપણે જોઈએ કે આમાં શું અપડેટ આવેલ છે. તો મિત્રો, મોડ્યુલ ઉપર આપણું માઉસ પોઇન્ટર લઈ જતા આપણને બીજા બે ઓપ્શન જોવા મળે છે, જેમાં પહેલો ઓપ્શન છે પ્રિન્ટ ROR અને બીજો ઓપ્શન છે પે ROR ચાર્જિસ. તો આપણે પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરીને જોઈએ કે તેમાં શું આવે છે. તો મિત્રો, પ્રિન્ટ ROR ઉપર હું ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણેનો જે ડાયલોગ બોક્સ છે તે આપણને જોવા મળે છે અને તેમાં મેસેજ લખેલ છે કે ROR પ્રિન્ટિંગ ઇઝ ઇનએક્ટિવ, પ્લીઝ મેક એડવાન્સ પેમેન્ટ ટુ કન્ટિન્યુ. તો મિત્રો, આ પ્રમાણે જે ROR પ્રિન્ટિંગની જે આપણી સ્ટેશનરી હતી તે ઇનએક્ટિવ કરી દેવામાં આવેલી છે. તો હવેથી આપણે જે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે, એટલે કે આપણે જેમ મોબાઈલમાં રિચાર્જ કરીએ છીએ તે પ્રમાણે હવે આપણા જે VCEIDમાં પણ રિચાર્જ કરવાનું રહેશે. તો હવે આગળ આપણે જોઈએ કે તેનું પેમેન્ટ કઈ રીતે કરવાનું થશે. તો મિત્રો, આ અપડેટથી VCE મિત્રોને એક મોટો ફાયદો થશે કે જે અગાઉ આપણે સ્ટેશનરી ઇસ્યુ કરાવવા માટે ચલણ ભરી અને મામલતદાર કચેરી ખાતે જમા કરાવવા જવું પડતું હતું, પરંતુ હવેથી આ VCE મિત્રો પોતાના આઈડીથી જ અહીંયા જેમ આપણે મોબાઈલ રિચાર્જ કરીએ છીએ તે પ્રમાણે આમાં રિચાર્જ કરી શકશે. તો આપણે મોડ્યુલમાં જઈ અને ત્યાં પે ROR ચાર્જિસ ઉપર ક્લિક કરીએ છીએ, જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં આપણને અહીંયા આપણી જે યુઝરની વિગત છે તે જોવા મળી જશે અને ત્યાર પછી નીચે છે જમા કરાવવા માટેની રકમ, એટલે કે આપણે કેટલા રૂપિયા જમા કરાવવા માગીએ છીએ તે રકમ અહીંયા લખી અને ત્યાર પછી ઓકે આપી દેવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણે ઓછામાં ઓછા 100 રૂપિયાનું રકમ છે તે જમા કરાવી શકીએ છીએ. તો ચાલો હું તેના માટેની આગળની પ્રોસેસ કરું છું. તો હું અહીંયા 100 રૂપિયા ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું. જેવા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે, જેમાં આપણને નાણાં ભરવા માટેની કેટલીક અગત્યની સૂચનાઓ જોવા મળી રહી છે. તો આ સૂચનાઓ આપને બતાવું છું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે નાણાં ભરવા માટેની સૂચનાઓ છે તે તમામ સૂચનાઓ જોવા મળી રહી છે, જેમાં પે અમાઉન્ટ બટન ઉપર નીચે ક્લિક કરવાનું રહેશે. તો આ દરેક સૂચનાઓ જો તમે વાંચવા માંગતા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમે તેને વાંચી શકો છો. આ ઉપરાંત આપને જણાવવાનું કે આપણે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI અને QR કોડ પેમેન્ટના વિકલ્પો મળશે અને આ વિકલ્પો મારફતે આપણે અહીંયા જે VCEID છે તે VCEID માં આપણે રિચાર્જ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અગાઉ 100 રૂપિયા દાખલ કરેલા હતા, તો હાલ જમા કરાવવા માટેની રકમમાં આપણને 100 રૂપિયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો, હવે હું અહીંયા પે અમાઉન્ટ ઉપર ક્લિક કરી દઈશ. જેવા આપણે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને SBI ઈ પેના પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે, જેમાં પ્રથમ ઓપ્શન છે
ડેબિટ ક્રેડિટ કાર્ડ, તો અહીંયા તમે જોઈ શકો છો ડેબિટ ક્રેડિટ કાર્ડનો ઓપ્શન છે, તો અહીંયા આપણે આપણો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નંબર દાખલ કરી ત્યાર પછી તેનો વેલિડ થ્રુ એટલે કે એક્સપાયરી ડેટ અને યર દાખલ કરી ત્યાર પછી જે એટીએમ કે ડેબિટ કાર્ડના પાછળના સાઈડમાં જે 3 અંકનો સીવીવી કોડ આવે છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે અને તમારા કાર્ડ ઉપર જે નામ લખાયેલું હોય તે નામ અહીંયા તે પ્રમાણે લખી લેવાનું છે અને ત્યાર પછી પે નાવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ઇન્ટરનેટ બેન્કિંગથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ, તો તમે જોઈ શકો છો મેં ઇન્ટરનેટ બેન્કિંગ ઉપર ક્લિક કરી દીધું છે જેમાં આપણે SBI ઇન્ટરનેટ બેન્કિંગ છે। આ ઉપરાંત અહીંયા આપણે ડ્રોપડાઉનથી જોઈએ તો આ દરેક બેંકના જે ઇન્ટરનેટ બેન્કિંગથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ। આ ઉપરાંત આપણે અહીંયા UPIથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ, તો અહીંયા ભીમ UPI તમે જોઈ શકો છો, તો અહીંયા તમારે તમારું UPI ID લખી લેવાનું રહેશે અને ત્યાર પછી પે નાવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો આપણે QR કોડથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ, તો અહીંયા UPI QR ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી આપણે પે નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું અહીંયા UPI QR ઉપર ક્લિક કરી અને પે નાવ ઉપર ક્લિક કરી દઉં છું, તો ક્લિક કરતાની સાથે આ પ્રમાણે મિત્રો આપણને QR કોડ જોવા મળી જશે। તો હું અહીંયા ગૂગલ પેના માધ્યમથી પેમેન્ટ કરી દઉં છું, તો મિત્રો ચાલો હું અહીંયા QR સ્કેન કરી લઉં છું અને પેમેન્ટ કરી દઉં છું। તો આ જે પેમેન્ટ છે તે ગુજરાત લેન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટને સીધું જમા થશે, તો ચાલો હું અહીંયા પેમેન્ટ કરી દઉં છું। તો મેં QR કોડ સ્કેન કરી અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દીધું છે, તો તમે જોઈ શકો છો કે મારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે। તો મિત્રો પેમેન્ટ થઈ ગયા પછી સીધી આ પ્રમાણે સ્ક્રીન આપણને જોવા મળી જશે। તમે જોઈ શકો છો કે આપણે 100 રૂપિયા એડ કર્યા, તો તેનો ટ્રાન્ઝેક્શન અરજી નંબર અહીંયા આપણને જોવા મળી રહ્યો છે, તેનો ટ્રાન્ઝેક્શન નંબર જોવા મળી રહ્યો છે, ચૂકવેલ રકમ આપણને અહીંયા જોવા મળી રહી છે અને ચૂકવણીની તારીખ આપણે ક્યારે આમાં એડ કર્યા તે એડ કર્યાની તારીખ પણ આપણને જોવા મળી રહી છે। ટ્રાન્ઝેક્શન સ્ટેટસમાં અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ સક્સેસ આવી રહ્યું છે। આ ઉપરાંત જો પ્રિન્ટ શરૂ થયા તારીખ, તો આ આપણે જે 100 રૂપિયા એડ કર્યા ત્યાર પછી આપણે તેમાં પ્રિન્ટ શરૂ કર્યા તારીખ અહીંયા આપણને જોવા મળી જશે અને પ્રિન્ટ બેલેન્સ, તો આપણે જેમ જેમ નકલ કાઢતા જશું તેમ અહીંયાથી આપણા બેલેન્સમાંથી તે કટ થતી જશે। પ્રિન્ટિંગ સ્ટેટસમાં ઇનએક્ટિવ છે, તો હવે આપણે જોઈએ કે પ્રિન્ટ કર્યા પછી આપણને કઈ રીતે સ્ક્રીન જોવા મળે છે। તો ચાલો મિત્રો હવે હું મોડ્યુલમાં જઈ અને પ્રિન્ટ ROR ઉપર ક્લિક કરી દઉં છું। પ્રિન્ટ ROR ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જાય છે, જેમાં આપણે ડાયરેક્ટ અહીંયાથી ગામ પસંદ કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ગામ પસંદ કરી લઉં છું। કોઈપણ ગામ પસંદ કર્યા પછી આપણે જો 7 બાર કાઢવા માગતા હોઈએ તો અહીંયાથી આપણે તેનો સર્વે નંબર લખી લેવાનો રહેશે અને ત્યાર પછી ઓકે આપી દેવાનું રહેશે। ઓકે આપતા આપણને તેના અલગ અલગ જે કંઈ પૈકી નંબરો હશે તો પૈકી નંબરો જોવા મળી જશે અને જો આખો નંબર હશે તો તે પ્રમાણે આપણને તે વિગત જોવા મળી જશે। તો મિત્રો સૌપ્રથમ હું પ્રિન્ટ 7 નંબર ઉપર ક્લિક કરી દઉં છું, જે ક્લિક કરતા આ પ્રમાણે પેજ લોડ થશે અને લોડ થયા પછી આપણે જોઈ શકીએ છીએ કે જે જૂની સિસ્ટમ કરતાં આ નવી સિસ્ટમ છે તેમાં થોડી વાર લાગી રહી છે। તો પેજ આપણું લોડ થઈ ગયું છે, હવે હું તેને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દઉં છું। તો ચાલો મિત્રો હું અહીંયા પ્રિન્ટ આપી દઉં છું। પ્રિન્ટ આપી દીધા પછી આગળ બીજી નકલ આપણે કાઢીશું। તો મિત્રો અહીંયા આપણે જણાવવાનું કે આપણે અગાઉ જે ROR માંથી પ્રિન્ટ કાઢતા હતા VC ID માંથી, તો આપણે જે ગામના VC માંથી પ્રિન્ટ કાઢતા હતા તે ગામનું નામ આપણને નીચે જોવા મળતું હતું, પણ તેમાં અપડેટ થઈ અને હવે આપણે જે ડિજિટલી સાઇનેડ ROR તરીકે નકલ કાઢતા હતા તે પ્રમાણેની નકલ આપણે VC ID માં પણ મળી રહી છે, તો આ એક સુધારો થયેલો છે। આ ઉપરાંત મિત્રો આપણે જણાવવાનું કે અગાઉ આપણે જે પ્રિન્ટ સ્કેન થયેલા 6 નંબર છે તે સીધા કાઢી શકતા હતા, પરંતુ હવેથી તેની પણ નકલ ફી કપાઈ જશે, તો VC મિત્રો માટે આ એક નુકસાનની બાબત કહી શકાય છે। તો મિત્રો આ અપડેટથી ફાયદો છે તો તેની સામે નુકસાન પણ રહેલું છે। તો ફાયદાની વાત કરીએ તો મિત્રો જે તાલુકાથી દૂરના ગામો છે તે ગામના VC મિત્રોને પોતાનું જે ચલણ ભરી અને ત્યાર પછી તે મામલતદાર કચેરી ખાતે જમા કરાવવા જવું પડતું હતું અને ત્યાર પછી જ સ્ટેશનરી એક્ટિવ થતી હતી, પરંતુ હવે તે લોકો સીધા જ મોબાઈલનું જેમ રિચાર્જ કરે છે તે પ્રમાણે આમાં રિચાર્જ કરી અને અમાઉન્ટ એડ કરી અને પ્રિન્ટ લઈ શકે છે, પણ સામે નુકસાન પણ છે કે જે અગાઉ આપણે જે પ્રિન્ટ સ્કેન થયેલા 6 નંબર છે તેને પ્રિન્ટ આઉટ આપણે કોઈ ફી ભરવી પડતી ન હતી, તો હવેથી
આ જે સ્કેન થયેલા 6 નંબરની પ્રિન્ટ કાઢશો તો તેના માટેની પણ નકલ ફી તેમાંથી કપાઈ જશે. તો આ પ્રમાણે કેટલાક ફાયદા છે તો તેના કેટલાક નુકસાન પણ છે. તો આ પ્રમાણેની અપડેટ આવેલ છે. હવે આપણે અહીંયા ખાતા નંબર દાખલ કરી અને 8અની વિગતો પણ કાઢી લઈએ. તો સર્ચ ઉપર ક્લિક આપું છું. જે સર્ચ ઉપર ક્લિક આપતા આ પ્રમાણે જે અગાઉ આપણે આવતું હતું તે પ્રમાણે જ વિગતો આપણને જોવા મળી જાય છે. તો આ પ્રિન્ટિંગ માટેની જે કંઈ પ્રોસેસ છે તેમાં બહુ કોઈ મોટા ફેરફાર કરવામાં આવેલ નથી. હવે હું અહીંયા 8અ પ્રિન્ટ ઉપર ક્લિક કરું છું. તો જૂની સિસ્ટમ કરતાં નવી સિસ્ટમ છે એટલે થોડી વાર લાગી રહી છે. તો મિત્રો, હવે હું પે આરઓઆર ચાર્જીસ ઉપર ફરીથી જતો રહું છું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં 6 નકલ કાઢી છે તો તે 6 નકલ માટેના 6 રૂપિયા કપાઈ ગયા છે, એટલે નકલ દીઠ 1 રૂપિયો કપાશે. તો આમ મિત્રો, જે VCIDમાં છે તેઓ જે જમા કરેલ રકમ હશે તેમાંથી નકલ દીઠ 1 રૂપિયોની રકમ છે તે કપાઈ જશે. અને આ પ્રમાણે તમે જોઈ શકો છો પ્રિન્ટ શરૂ થયા તારીખ પણ આપણને અહીંયા જોવા મળી રહી છે. તો પ્રિન્ટિંગ સ્ટેટસમાં એક્ટિવ લખેલું આવી ગયું છે. તો આ પ્રમાણેની આખી આરઓઆરની અપડેટ હતી. તો આ અપડેટને ગુજરાતના તમામ વિસી મિત્રો સુધી શેર કરી દો જેથી તે લોકોને પણ ખ્યાલ આવી જાય કે આરઓઆરમાં આ શું નવી અપડેટ આવેલી છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરી દેજો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.